પહેલી છે પોઝિટિવિટી. માણસ માત્રની અંદર જેટલી પોઝિટિવિટી વધે એટલો એ સારો માણસ બની શકે. જેમ બેટરીની અંદર, સેલની અંદર પ્લસ પણ હોય અને માઇનસ પણ હોય, એમ પ્રત્યેક માણસમાં પ્લસ પણ હોય અને માઇનસ પણ હોય. જેમ આ સમારંભમાં તમે અહીં આવ્યા છો તો કેટલુંક તમને પ્લસ લાગશે, પણ ક્યાંક નાની એવી ક્યાંક ખામી રહી ગઈ હોય તો કદાચ માઇનસ પણ તમને લાગી શકે. પણ આપણો જોવાનો અભિગમ એક બદલી નાખીએ, તમને પ્લસ દેખાય તો તમારું પ્લસ વધે, તમને પ્લસ દેખાય તો તમારું પ્લસ વધે. તમે જેટલું પોઝિટિવ છે એની વાતો કરો તો તમારી પોઝિટિવિટી વધતી જાય. આજે બે જણા ભેગા થાય ત્યારે વાતો શેની થાય છે? લગભગ આપણા છાપા વાંચીએ, લગભગ ટોળા ભેગા થાય બાઇક પર ત્યારે વાતો શું થાય છે? બસ હવે દેશ બગડી ગયો છે, કોઈ નેતાઓ સારા નથી, કોઈ સ્કૂલોના સંચાલકો સારા નથી, ડોક્ટરો ખોટા ઓપરેશન કરે છે, વકીલ તો ફી લઈને ખોટાને ખરો ને ખરાને ખોટો કરી નાખે છે, ખેડૂતો ખોટા ધંધા કરે છે, સરકારી અધિકારીઓ કેવળ પગાર લે છે અને કામ નથી કરતા, આ સાધુ સંતો લાડવા ખાકા કરે છે અને કશું સમાજનું ભલું નથી કરતા. બે પાંચ માણસો ભેગા થઈને જે વાતો કરે સાંભળો ને તો તમને એમ જ લાગે કે પૃથ્વી પર હવે કોઈ સારું જ નથી. એના સિવાય, એના સિવાય માણસ માત્રની વૃત્તિ આ છે. દુનિયામાં સારું છે એની શા માટે વાતો નહીં? અબ્દુલ કલામ ઇઝરાયલ પધાર્યા હતા વર્ષો પહેલા. ઇઝરાયલની અંદર તેલ અવીવ એનું કેપિટલ, ત્યાં કલામ સાહેબ ઉતર્યા હતા અને થોડેક દૂર એક હોટલ પાસે પેલેસ્ટાઇન દેશે બોમ્બ બ્લાસ્ટ કર્યો, ઇઝરાયલના કેટલાક માણસો મરી ગયા. કલામ સાહેબે વિચાર કર્યો કે આવતીકાલે ન્યૂઝપેપરની અંદર ઘટના આ હશે કે પેલેસ્ટાઇન વાળા ઇઝરાયલમાં ધડાકો કર્યો અને આટલા માણસો મરી ગયા. કલામ સાહેબે ઇઝરાયલનું ન્યૂઝપેપર ખોલ્યું તો ફ્રન્ટ પેજ ઉપર આતંકવાદના સમાચાર નહોતા, સેકન્ડ પર નહીં, થર્ડ પર નહીં, ફ્રન્ટ પેજ ઉપર ઇઝરાયલના એક સામાન્ય ખેડૂતે એક રણ પ્રદેશમાં સરસ મજાનો બગીચો બનાવ્યો હતો એનો ફોટો અને ખેડૂતનો ફોટો અને ખેડૂતને બિરદાવ્યો હતો. અને પાંચમા પાના ઉપર અંદરના ભાગની અંદર એક નાનકડા સમાચાર કે પેલેસ્ટાઇન વાળાએ બોમ્બ બ્લાસ્ટ કર્યો અને આપણા આટલા માણસ મૃત્યુ પામ્યા છે. કલામ સાહેબ પોતાની બુકમાં નોંધે છે કે આ જ ઘટના જો મારા ભારતમાં બની હોત તો ફ્રન્ટ પેજ પર શું હોત. ખરાબ ઘટના બને પણ એને તમે કઈ રીતે મૂલવો છો? આપણા સૌ કોઈની જીવનની અંદર પણ ખરાબ પાસું છે, પણ એને જે ઢાંકે છે સારા પાસાને બહાર લાવે છે. આપણે સારા બનવું હોય તો હંમેશા પોઝિટિવ વાતો કરવી, પોઝિટિવ વાતો સાંભળવી, પોઝિટિવ જોવું. અહીંયા બેઠેલા બધાને અનુભવ છે કે તમે ન્યૂઝ પેપરનો એક ખરાબ અશ્લીલ ફોટો જોયા પછી તમારા મનમાં ફેરફાર થાય છે કે નહીં કોઈને કહેતા નહીં, જરા નોંધજો. રોડ પર લગાવેલું નગ્ન હોર્ડિંગ્સ જોયા પછી કે યુટ્યુબ પર કે વેબસાઇટ ઉપર, ખરાબ વેબસાઇટ પર ઓનલાઈન થયા પછી તમને હેરાન નથી કરતી? જેટલી ખરાબ વસ્તુ જોશો સાંભળશો એ તમને હેરાન કરે જ. એક નિર્જીવ ફોટોગ્રાફ સજીવને હલાવી નાખે. જેટલી પોઝિટિવ વસ્તુ આપણી અંદર જાય એટલી આપણી પોઝિટિવિટી વધતી જશે. સારા છે, મારે સારા થવું છે, હું શું કરી શકું, આ પ્રયત્ન કરવાનો છે, બધું જ બગડી ગયું છે પણ હું શું કરી શકું, વોટ્સ માય રોલ ફોર ધ નેશન, ફોર ધ સોસાયટી, ફોર ધ કન્ટ્રી. આ જો વિચાર રે એ પોઝિટિવિટી છે. આ કરવાનો અભિગમ આપણે રાખીએ તો યુવા જ્ઞાનોત્સવ છે. કોઈકમાં હોય નેગેટિવિટી તો હોય, એને ન જોઈએ. પાઇનેપલ બહારથી રફ છે, કાંટાવાળું છે, વાગે એવું છે, પણ પાઇનેપલના કાંટા કાઢી નાખો અને પછી જો એના પીસ બનાવીને મોઢામાં મૂકવામાં આવે તો મજા આવે એવું છે. નેગેટિવિટી કાઢી નાખી, પોઝિટિવિટી રાખી. નાળિયેર બહારથી કેવું છે, બહુ બરછટ છે, એની છાલ કાઢી નાખી, એને તોડી નાખી, અંદરથી કોપરું ખાધું, નેગેટિવિટી કાઢી નાખી અને પોઝિટિવિટી લઈ લીધી. અરે લીલું નાળિયેર હોય, લીલું નાળિયેર તો તૂટે એવું નથી, માથામાં મારે તો માથું ફોડી નાખે એવું છે. તમે આખી નેગેટિવિટી ડિસ્ટર્બ ન કરી એક કાણું પાડ્યું,
સ્ટોન આખી, અને જેટલી પોઝિટિવિટી હતી એટલી બહાર ખેંચી લીધી, નેગેટિવિટીને જવા દીધી. તમે તમારી આજુબાજુમાં જેટલું કામ લાગે એટલું જ રાખો છો, તો તમારી આજુબાજુના માણસોમાં કે દુનિયામાં ભલે ને ખરાબ દેખાય, જેટલું કામ લાગે છે એટલું જ રાખો ને. શા માટે ચિંતા કરો છો? દુનિયા બગડી ગઈ છે, જમાનો બગડી ગયો છે, દેશ બગડી ગયો છે. ભારતની ટીકા કરનારા વિદેશીઓ જેટલા છે એના કરતા ભારતીયો જાજા છે. ભારતની ટીકા કરનારા જેટલા વિદેશીઓ છે એના કરતા ભારતીયો જાજા છે. આપણને જ આપણા દેશની અસ્મિતા ના હોય એની વચ્ચે પોઝિટિવિટી, તે ફર્સ્ટ કોન્સેપ્ટ છે.